મહિલાઓના થતા શોષણ અને તેની અવગણના વિશ્વભરમાં થતી રહી છે. આ બાબતે મહિલાઓમાં જાગૃતતા આવે તેવા હેતુથી સ્વામિનારાયણ સંકુલ ખાતે મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન વર્ષે દર વર્ષે જે 8મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યના તાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. જો કે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાઈ રહી છે. ત્યારે આજરોજ મહિલા દિવસની ઠેર ઠેર જગ્યાએ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કડોદરા ખાતે આવેલ સ્વામિનારાયણ સંકુલ ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા તેમજ નાની દીકરીઓને હા તેમજ પુષ્પગુચ્છ આપીને સન્માન કરીને મહિલા દિનની ઉજવણી તો ઠેર ઠેર થતી જોવા મળે છે. પરંતુ આજરોજ કડોદરા ખાતે દીકરીઓ તેમજ મહિલાઓને એક અનોખી વસ્તુ ભેટ આપીને મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જી હા, સેલ્ફ ડિફેન્સની ભેટ આજરોજ દીકરીઓ તેમજ મહિલાઓને આપવામાં આવી હતી. ભારત દેશને ગોલ્ડ મેડલ આપનાર વિવેક મિશ્રા થકી આજરોજ સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજી અલગ અલગ રીતે મહિલાઓ કઈ રીતે સેલ્ફ ડિફેન્સ જાતે કરી શકે તેની ઝલક બતાવવામાં આવી હતી. ખાસ કરીને પાસુદરા ખાતે માસૂમ દીકરી ગ્રીષ્માની હત્યા કરવામાં આવી હતી. તેવી રીતે કોઈ અન્ય બીજો વ્યક્તિ સાહસ ન કરે તે ખાસ કરીને તમામ મહિલા તેમજ દીકરીઓને સ્વરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. 6 ટાઈમ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેં ગોલ્ડ મેડલ દિલા ચુકા હું અપને દેશ કો, ઓર મેં બેટીઓ કો મિશન પરિત્રાણ સંસ્થા જો હમારી હૈ વો બેટીઓ કે લિયે ખાસ હમને બનાયા હુઆ હૈ, જહાં પે હમ માં બહેન બેટીઓ કો સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કા કોર્સ કરવાતે હૈ, ઓર અભી તક હમ લોગ 4 લાખ બેટીઓ કો લગભગ ટ્રેનિંગ દે ચુકે હૈ, ઓર હમારા મિશન જારી હૈ. આપ લોગો કા સહયોગ ઓર સાથ રહા તો આગે ભી હમ બેટીઓ કે લિયે કામ કરતે રહેંગે. આજ જો મહિલા દિન હૈ ઓર આપ યહાં પર ટ્રેનિંગ દેને આયે થે, ક્યા કહેંગે? મહિલાઓ કે લિયે વૈસે તો દિન ઇનકા રોજ હૈ, ક્યોંકિ યે પૂજનીય હૈ ઓર એક એસી શક્તિ હૈ, આદિ શક્તિ હૈ, જિનકો હમ લોગ પૂજા કરતે હૈ હમેશા, હમારે સંસ્કાર મેં હમારી પરંપરા મેં રહી હુઈ હૈ. ઓર દૂસરી બાત, અબ અગર માતાઓ બહેનો બેટીઓ કો યે ગલત ફહેમી હૈ કે ઉનકો કોઈ બચાને ભગવાન ઉપર સે આયેંગે, તો પહેલી બાત યે ગલત ફહેમી નિકાલ દે. ઉનકો બચાને કા સિર્ફ એક હી રાસ્તા હૈ કે વો ખુદ લડાઈ લડના સીખ લે. અગર વો લડાઈ લડના સીખ ગઈ તો વો અપની સુરક્ષા કર સકતી હૈ, કિસી કે ભરોસે જીને કી કોઈ જરૂરત નહીં હૈ, ભીખ માંગને કી જરૂરત નહીં હૈ, મુઝે ઇન્સાફ ચાહિયે, મુઝે ઇન્સાફ ચાહિયે યે બોલને કી જરૂરત નહીં હૈ. સિર્ફ ઉનકો યે જરૂરત હૈ કે વો ખુદ લડે, અપની સુરક્ષા ખુદ રખ કરે, અપની સેલ્ફ રિસ્પેક્ટ પે ધ્યાન દે. મેં નિર્ભયા રેપ કેસ જબ હુઆ થા 2012 મેં, તબ સે ઇસ મિશન કો સ્ટાર્ટ કિયા ઓર આજ તક બંધ નહીં કિયા. अब तक जो महिलाएं हो अपने को कम मानती है लड़कों से, लेकिन जब आप ट्रेनिंग दे रहे थे तब कैसा महिलाओं को और बच्चियों को यहाँ पर एहसास हुआ? देखिए बच्चियों का कैसा होता है कि जब हम इनके अंदर, मैंने बोला था ना, पहला शब्द बोला था कि ये हनुमान जी की तरह है, जैसे रामायण में बोला जाता है ना कि हनुमान जी को ताकत का पता नहीं था, तो मैं जामवंत बन के आता हूँ और उनको सिर्फ उनके ताकत का अंदाज़ा बता देता हूँ कि आप कितने ताकतवर हो, आपके अंदर कितनी शक्ति है, उसको आप बाहर निकालो और लड़ना सीख लो बस. लड़कियां जो होती है वो कमज़ोर होती है ऐसा माना जाता है, लेकिन ये जो ट्रेनिंग के बाद लड़कियां कितनी अपने सेल्फ रिस्पेक्ट को कर पाती? देखिए पहली बात तो मैं बता दूं कि लड़कियां किसी भी तरीके से कमज़ोर नहीं होती. अगर वो कमज़ोर होती तो जितने योद्धाओं का आप नाम ले रहे हो उनका संस्कार किसी माँ किसी बहन से किसी बेटी से ही मिला हुआ है. तो पहली बात तो जितने समाज के लोग वो गंदगी होते हैं जो बोलते हैं कि महिलाएँ कमज़ोर हैं, पहली बात तो महिलाएं कमज़ोर बिल्कुल भी नहीं है. और दूसरी बात इनकी जो एक कमज़ोरी है इनकी ममता, जिनका लोग फ़ायदा उठाते हैं, अगर ये अपनी पे आ जाए ना तो इतिहास रच सकती हैं, ये देखा हुआ है लोगों का. तो मैं समझता हूँ कि ट्रेनिंग लेने के बाद इनको इतना अपने अंदर गट्स आ जाता है कि वो खुद की सुरक्षा कर सकते हैं. जैसे हम लोग कोई मार्शल आर्ट कोई ये पंच मारना किक मारना अपने नहीं सिखाते, सिर्फ एक चीज़ सिखाते हैं कि आप कैसे सेंसिटिव पार्ट्स पे अटैक करके आप अपनी सुरक्षा कर सकते हो, और वो सीख भी जाती है, कर भी सकती है. धन्यवाद. जय हिंद, जय मां भारती. જો કે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાઈ રહી છે. આજે વિજ્ઞાન ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે.
આમ છતાં ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણ હત્યા નિવારણ માટે જેવા પ્રયાસ નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમતગમત જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહિલાઓ પુરુષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. અક્ષય મકવાણા, હિન્દ ટીવી ન્યૂઝ, કડોદરા.